એમએસએમઈ સેક્ટરને સુરક્ષા પૂરી પાડવાના હેતુસર સરકારે ઇન્કમટેક્સની કલમ 43B(h)ની જોગવાઈ મુજબ ટેક્સ વસૂલ કરવાનો નિર્ણય કર્યો છે. આ જોગવાઈ મુજબ એમએસએમઈ સપ્લાયર પાસેથી સામાન ખરીદ્યાની ચૂકવણી 45 દિવસની અંદર કરવી પડશે. જો કે આ નવા નિયમોને કારણે સુરતના ટેક્સટાઇલ વેપારીઓની મુશ્કેલી ફરી એકવાર વધી ગઈ છે, એટલે વેપારીઓ થોડા સમયથી સામાનની ખરીદી બંધ કરી દીધી છે. વેપારીઓએ આ જોગવાઈ પર પ્રતિબંધ અંગે નાણાં મંત્રાલયને પણ રજૂઆત કરી છે. તેમણે વેપારીઓ સાથે પરામર્શ કરીને અત્યાધુનિક રીતે જોગવાઈને અમલમાં મૂકવા રજૂઆત કરી છે. આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે આકારણી વર્ષ 2024-25 માટે અમલમાં મૂકેલા નવા નિયમ હેઠળ ખરીદદાર એકમે એમએસએમઈ પાસેથી ખરીદેલા માલસામાનની ડિલિવરીના 45 દિવસમાં પેમેન્ટ કરવું પડશે. ઉપરાંત 31 માર્ચ પહેલા એમએસએમઈને બાકી તમામ રકમ ચૂકવવી પડશે. આ નિયમનું પાલન નહીં કરનાર એકમોના પેન્ડિંગ પેમેન્ટને આવક ગણી તેના પર ઇન્કમટેક્સની કલમ લાગશે. વધુ વિગત સાથે સંવાદદાતા જયેન્દ્ર પાંડે ફોનલાઇનથી જોડાયા છે. જી જયેન્દ્ર, ટેક્સટાઇલ ડિપાર્ટમેન્ટ ઉપર ઇન્કમટેક્સની કલમ 43B(h) લાગવામાં આવી, શું વિગતો? બિલકુલ, કે નવા સુધારા મુજબ 43B(h) હેઠળ જે એમએસએમઈના સપ્લાય પાસે સમાન ખરીદા હોય અથવા સેવા ભાવનો લાભ લીધો હોય તેઓ આ નિયમ હેઠળ ફરજિયાત પર તેમની સાથે ચૂકવણી કરવાની યોજના અમલમાં આવી છે, જે મહત્તમ 45 દિવસની હશે. આ નિયમને કારણે વેપારીઓ હાલ થોડાક સમયથી જે છે માલ ખરીદી રહ્યા છે તે હજી બંધ કરી છે. જોકે 31 માર્ચ 2024ની બેલેન્સ શીટના લેણદારો 25 ફેબ્રુઆરી કરતા જૂના છે, તો આ તમારી આવકમાં ઉમેરાશે અને તેના પર આવક પહેલા વસૂલાશે. જો આ સુધારો ગયા વર્ષે આવ્યો હતો અને કારણ કે નાણાકીય વર્ષ અંતના આરે છે તેના વિશે વેપારીઓમાં ચિંતા વધી, જયારે લોકો તમામ નાના અને મધ્યમ કક્ષાના જે વેપારીઓ છે તેમને આ માલ લેતી જતીને હાલ જે છે તે બંધ કરી છે અને બાકીની જે ચૂકવણી છે ઝડપથી કરવામાં આવી છે. ત્યારે કેટલાક માલ પરત પણ કરી રહ્યા છે. જો આ નિયમ વાર્ષિક 3/50 કરોડથી વધુ છે તેનો લાભ લઈ રહ્યા છે. જોકે આ જે નિયમ છે તેના કારણે જે નાના વેપારીઓ છે તેમને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જી જયેન્દ્ર, સમગ્ર વિગત સાથે જોડાવા બદલ આભાર.